विद्यार्थी मित्रों, धोरण छ साइंस चैप्टर 14 पाणी वीडियो 1। हवे आ पाठमां तमने खबर पड़ी गई हशे आपणे सेना विशे भणवानुं छे। तो एम कहेवाय के भाई पाणी विशे भणवानुं छे। हवे पाणी विशे तो बधाने खबर ज होय, कारण के पाणी तो एक जाणीतुं आपणा माटे अमृत समान एक प्रवाही छे के जेना वगर चाले ज नहीं। पहेला तो आपणे पाणीनो उपयोग शुं छे अने पाणी न होय तो शुं मुश्केली पड़े, આપણે દિવસનું કેટલું બધું પાણી વાપરીએ છીએ, પાણી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, પૃથ્વી ઉપર પાણી કેટલું છે, એના વિશેની આપણે વાત કરવાની છે। હવે આપણે પહેલો પ્રશ્ન એક એવો આવે છે કે આપણે પાણીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ। તો પાણીનો ઉપયોગ એક તો પીવામાં, સૌથી વધારે આપણે એટલે સૌથી પહેલું કામ આપણે પીવામાં કરીએ છીએ, રસોઈમાં, કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, સ્નાન કરવામાં, બીજી કેટલીક દૈનિક ક્રિયામાં, એ તો તમને ખબર પડી ગઈ હશે સવારના પહોરમાં, પછી ખેતીવાડીમાં સૌથી વધુ પાણીનો ઉપયોગ આપણે ખેતીવાડીમાં કરીએ છીએ, પછી ઉદ્યોગોમાં, પછી કોઈ જગ્યાએ બાંધકામ થતું હોય તો બાંધકામમાં, પશુપાલનમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, તેમજ જળ માર્ગે મુસાફરી કરવા માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। તો તમારે પ્રશ્ન પૂછાય કે આપણે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ, તો આ બધામાં જગ્યાએ પાણીનો ઉપયોગ કરીએ છીએ। હવે એવો પ્રશ્ન થાય મનમાં કે જો પાણીનો જથ્થો ખૂટી જાય તો શું થાય। તો પહેલું, જો પાણી વિના આપણે જીવી શકીએ જ નહીં, આપણે બહુ બધું 2-4 દિવસ 5 દિવસ અઠવાડિયું પાણી વગર રહી શકીએ, પછી શરીરની અંદર પાણી ઘટવા લાગે એટલે માણસ મરી જાય। આપણે પાણી છે ને પીવા માટે, રસોઈ માટે, ઘરની સ્વચ્છતા જાળવવા માટે, દૈનિક ક્રિયામાં, ઉદ્યોગોમાં, ખેતીવાડીમાં આપણને પાણી મળે નહીં તો ઘણી બધી મુશ્કેલી ઊભી થાય, પછી ઘણા બધા ઉદ્યોગોએ ના ચાલે ને આપણી દૈનિક ક્રિયાઓએ ના ચાલે। અને જો લાંબા સમય સુધી પાણી મળે નહીં ને તો સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવવું મુશ્કેલ પડી જાય। આખી સમગ્ર જીવન સૃષ્ટિ, વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે માણસો હોય, એ બધાનું જીવવું મુશ્કેલ પડી જાય। તો આટલું બધું પાણી આપણા માટે બહુ જ કિંમતી છે અને જરૂરી છે। હવે આપણે દરરોજ કેટલું પાણી વાપરીએ છીએ એના વિશે વાત કરીએ। જો આપણે કેટલું પાણી વાપરીએ છીએ, આપણને જે આમાં એવું જ છે કે જે વસ્તુ સરળતાથી મળે ને એની કોઈ કિંમત ના હોય, કે ભાઈ આપણા ઘરમાં નળ ચાલુ કરીએ અને પાણી આવી જાય છે, તો આપણે પાણીની કોઈ કિંમત નથી, બચતની કોઈ કિંમત નથી। તો આપણે પ્રત્યેક દિવસની એ તમામ ક્રિયાઓની યાદી બનાવો કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો। એટલે સવાર ઉઠીને તમે બ્રશ કરવા, સ્નાન કરવા, વાસણ ધોવા, કપડાં ધોવા કેટલું પાણી વાપરો છો એની યાદી બનાવવાની, આખા દિવસમાં તમે આ, અને તમે તથા એવું નહીં કે તમે એકલા વાપરો છો, તમારા પરિવારના સભ્યો પણ વાપરે છે, એટલે પરિવારના સદસ્યો દ્વારા પ્રત્યેક પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા પાણીનો જથ્થો આપણે માપવાનો છે, એ પાછો લીટરમાં, અને આપણે અવલોકન કોષ્ટકમાં નોંધ કરવાનો છે। તો મેં પણ અહીંયા અવલોકન કોષ્ટકમાં નોંધ કરી છે, જુઓ કે ભાઈ આપણે આ લીટરમાં માપવાનો છે, અને આપણા ઘરના 4 સભ્યો જેમ માની લઈએ, તો પીવા માટે 1 સભ્ય રોજનું 3 લિટર પાણી વાપરે તો 4×12 લિટર પાણી પીવામાં વપરાય, બ્રશ કરવા માટે દરેક જણ 1 વ્યક્તિ 1 લિટર પાણી વાપરે તો રોજનું 4 લિટર પાણી, આ તો ઓછામાં ઓછું કહું છું, વધુ તો વાપરતા જ છો, એમાંય તમે અડધા ઊંઘમાં હોય અને બ્રશ કરતા હોય, નળ ચાલુ હોય તો 10 લિટરે વપરાઈ જાય, પછી સ્નાન કરવા માટે 1 વ્યક્તિ રોજ 20 લિટરની 1 ડોલ પાણી વાપરતો હોય તો 4 વ્યક્તિ 80 લિટર પાણી વાપરે, પછી વાસણ ધોવા મમ્મી ઓછામાં ઓછું આખા દિવસનું 50 લિટર પાણી વાપરે, કપડાં ધોવા 100 લિટર પાણી વાપરે બધાનું ભેગું, શૌચાલયમાં 1 વ્યક્તિ 20 લિટર તો 4 વ્યક્તિ 80 લિટર પાણી આશરે વાપરે છે, ભોંયતળિયું સાફ કરવા, પોતું કરવા એટલે 50 લિટર પાણી વપરાય, એમને એક્સ્ટ્રા કોઈ ક્રિયામાં હાથ પગ ધોવા કે વગેરેમાં બીજું 50 લિટર વપરાય। તો આપણે એવરેજ ગણીએ તો 426 લિટર રોજનું એક પરિવારનું પાણી થયું, પણ તોય બીજું એક્સ્ટ્રા કરી તમે એમને ઢોળ્યું હોય, નળ ચાલુ રહી ગયું હોય, તો આપણે આશરે 450 લિટરનો અંદાજ મારીએ તો એક પરિવાર રોજનું 450 લિટર એટલે કે આશરે 500 લિટર જો પાણી વાપરતો હોય, તો વિચારો કે આપણા શહેરમાં, ગામડામાં આપણા જેવા કેટલા લાખો પરિવારો છે એ કેટલું બધું પાણી વાપરતા હશે। તો આમ એક દિવસમાં આપણો પરિવાર આશરે 450 લિટર પાણી વાપરે છે,
તમારા પરિવારને એક વર્ષમાં આશરે કેટલા લીટર પાણીની જરૂર પડે, તમે તમારો પરિવાર એક દિવસમાં 450 લીટર પાણી વાપરે છે તો ગુણ્યા 365 એટલે આખું વર્ષ ગણીએ તો 164,250 લીટર આશરે આપણે પાણી એક વર્ષમાં આપણો પરિવાર જ વાપરે છે. તો વિચારો કે બધા પરિવારો ભેગા થઈને આખા વર્ષમાં કેટલું બધું પાણી વાપરતા હશે. હવે તપાસ કરો કે તમારા ગામ કે શહેરમાં કેટલા લોકો વસવાટ કરે છે. આપણું અમદાવાદ શહેર આટલું મોટું છે, આટલી બધી લાખો પબ્લિક રહે છે, તો દરેક વ્યક્તિ કેટલું બધું પાણી રોજનું વાપરતી હશે. તો પ્રતિ વર્ષ તમારા ગામ કે શહેરને કેટલા પાણીની આવશ્યકતા રહેલી છે તેનો અંદાજ તમારે કાઢી શકાય અને ખબર પડે કે આપણે કેટલું બધું પાણી વાપરીએ છીએ. હવે બધાને કોઈ પાણી સરખું મળતું નથી, ઘણાને તો પૂલ પાણી આવે છે, ઘણાને પાણીના ફાંફા હોય છે. તો આપણા દેશના વિવિધ વિસ્તારોમાં રહેવાવાળા લોકોને સમાન જથ્થામાં પાણી ઉપલબ્ધ હોતું નથી. કેટલાક વિસ્તાર એવા છે જ્યાં લોકોને જરૂરી જથ્થામાં પાણી મળતું નથી. ઘણા લોકો એવા જે પાણી વગર તડવડ થાય, જેમાં ઉનાળામાં તો ખાસ લાંબી લાંબી લાઈનો થતી હોય, એક ટેન્કર આવવાનું હોય ને ત્યાં બધા પોતાની ડોલ લઈને ઊભા રહ્યા હોય, એવું બધું તકલીફ પણ પડતી હોય છે. તો પાણીનો ઉપયોગ દૈનિક જરૂરિયાત ઉપરાંત અન્ય પણ જગ્યાએ થાય છે. તો બીજું કઈ જગ્યાએ થાય? દૈનિક જરૂરિયાત તો છે જ, એ ઉપરાંત જો ઘઉં, ચોખા, અનાજ, શાકભાજી તથા એવી અનેક ખાવાની વસ્તુઓ ઉપયોગ પ્રતિદિન કરીએ છીએ. જે આપણે જાણીએ છીએ કે કેટલાક રેસાઓ જેનો આપણે ઉપયોગ કપડાં બનાવવા કરીએ છીએ તે વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થાય છે. તેને ઉછેરવા માટે પાણીની આવશ્યકતા હોય છે. આપણે ખાલી એટલું જ વિચારી લઈએ કે ખેતીવાડીમાં કેટલું બધું પાણી વપરાતું હશે, આખા આખા ખેતરો ભરવાના પાણીથી તો કેટલું બધું પાણી વપરાતું હશે. બીજું, આપણા ઉપયોગની લગભગ બધી જ વસ્તુઓના ઉત્પાદનમાં પાણીનો ઉપયોગ થાય છે. આપણે જે જે વસ્તુઓ વાપરીએ છીએ, કોઈ પણ કાગળ હોય, કપડું હોય કે કંઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય, એ બધી જ વસ્તુઓ જો બનાવવા માટે પાણીનો ઉપયોગ થતો હોય છે. એટલે કે પાણીનો ઉપયોગ દૈનિક કાર્યો માટે તો કરીએ જ છીએ, રોજ તો 450 લીટર પાણી ઘરમાં જ વાપરીએ છીએ, એ સિવાય ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે પણ વપરાય છે. તમે એ વિચારજો, કાગળ બનાવવા માટે સૌથી વધુ પાણી વપરાય છે. એટલે તમે કાગળનો જેટલો વેસ્ટ કરો ને, ખાલી ખાલી ફાડી ફેંકી દો, એટલો પાણી વધારે વપરાશે. એટલે શક્ય એટલો કાગળનો બચત કરો તો પાણી પણ બચશે અને વૃક્ષો પણ એટલા કપાતા ઓછા થઈ જશે. કોઈપણ પુસ્તકના એક પાનાને બનાવવા માટે 2 ગ્લાસ પાણી વપરાય. વિચારો, ખાલી મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે, પુસ્તકનું એક ખાલી પાનું બનાવવાનું હોય, એક જ પેજ, તો 2 ગ્લાસ પાણી વપરાય. કારખાનામાં તો તમે ગમે ત્યાં નકામું નોટમાંથી ફટ દઈને પાનું ફાડીને ફેંકી દેવાનું, અથવા એની અંદર રફકામ કરીને કોઈને ડૂચો મારવા માટે એક પાનું ફાડીને ડૂચો મારી દીધો અને કોઈકને મારવા માટે વાપર્યો, તો તમે કેટલું બધું પાણી બગાડી રહ્યા છો એ વિચારજો. આવું ન થાય આપણા જીવનમાં એ ધ્યાનથી સમજવું. આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ એનો મતલબ એવો થાય કે ભાઈ આપણને પાણીના સ્ત્રોત ક્યાં છે, આપણને પાણી ક્યાંથી ક્યાંથી પ્રાપ્ત થાય છે. એક તો આ પ્રશ્ન પૂછાયો છે, પાણીના સ્ત્રોત જણાવો. તો નદીઓ, સરોવરો, તળાવો, કૂવાઓ, હેન્ડપંપ, વરસાદ વગેરેમાંથી આપણને પાણી મળે છે. આ બધી જગ્યાએથી આપણને પાણી મળે છે, માટે આપણે એને પાણીના સ્ત્રોત કહીએ છીએ. આપણને આ બધી જગ્યાએથી પાણી મળે છે એટલે એને પાણીના સ્ત્રોત કહેવાય. તમે પણ વિચારી શકો તમારા ઘરે પાણી ક્યાંથી આવે છે. તો આપણે બધા મોટે ભાગે એવું બોલીએ કે ભાઈ મારા ઘરમાં તો નળમાંથી આવે છે, પણ નળમાંય ક્યાંથી આવે છે એના વિશે વાત કરીએ. જો તમારા ઘરમાં પીવાનું પાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે, તો આપણા ઘરમાં પીવાનું પાણી ગામ કે શહેરની મોટી ટાંકીમાંથી પાઇપલાઇન દ્વારા મળે છે. આપણા ઘરમાં પાઇપલાઇન દ્વારા પાણી આવે છે કે ભાઈ આપણી સોસાયટીની મોટી ટાંકી હોય, એમાં પાણી ભરેલું હોય, એમાંથી આપણી પાઇપલાઇનમાં આવે. પણ એ ટાંકીમાં પાણી ક્યાંથી આવે છે એ વિચારવા જેવું છે. તો કૂવા કે બોર કૂવામાં રહેલા પાણીને ઇલેક્ટ્રિક મોટર દ્વારા મોટી ટાંકીમાં ભરવામાં આવે છે. અત્યારે તો બધાની સોસાયટીમાં નર્મદાનું પાણી આવતું જ હોય, બરાબર. એ સિવાય પણ ખૂટે છે તો આપણી સોસાયટીનો બોર ચાલુ કરીને સોસાયટીની ટાંકી ચાલુ કરવામાં આવે છે. આપણે ફ્લેટમાં રહેતા હોય તો રોજ ઉપરની ઓવરહેડ ટાંકી ભરવામાં આવે છે. એ બધું જ ક્યાંથી મળે છે આપણને? કૂવા કે બોર કૂવામાંથી પાણી ઇલેક્ટ્રિક મોટર દ્વારા આપણે ઉપરની મોટી ટાંકી ભરીએ છીએ ત્યારે આપણને આપણા ઘરમાં પાણી મળે છે. કેટલીક જગ્યાએ નદી, સરોવર કે તળાવના પાણીને ઇલેક્ટ્રિક પંપ દ્વારા મોટી ટાંકીઓમાં ભરવામાં આવે છે. નદીની નજીક કોઈ ગામ હોય તે લોકો સીધું ડાયરેક્ટ નદીમાંથી ટાંકીમાં પાણી ભરી કાઢે છે ઇલેક્ટ્રિક મોટર દ્વારા.
અને એ રીતે પાણીનો ઉપયોગ કરે છે. આ પાણીને શુદ્ધ કરીને પાઇપોના નેટવર્ક દ્વારા આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તમારા ઘરે જે પાણી આવે છે એ નર્મદાનું પાણી આપણે જે વોટર ફિલ્ટર પંપ છે એમાંથી ગળાઈને ચોખ્ખું થઈને શુદ્ધ થઈને આપણા ઘરે નળમાં પાણી પહોંચાડવામાં આવે છે, એટલે તો પાણી ચોખ્ખું હોય છે. મિનરલ વોટર્સ જેવું તમે આરો ન નંખાવો તો એ નર્મદાનું પાણી ચાલી જાય એટલું શુદ્ધ હોય છે. હવે આપણી પૃથ્વીનો કેટલા ભાગમાં પાણી છે એના વિશે વાત કરી જુઓ. પૃથ્વીનો 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે. 2/3 મતલબ કે આખી પૃથ્વીમાં 2 ભાગમાં પાણી છે અને 1 ભાગમાં જમીન છે, એટલા ભાગમાં બધું પાણી છે. તો આ પાણીનો મુખ્ય ભાગ સમુદ્ર તથા મહાસાગરો છે. બધું સૌથી વધુ પાણી ક્યાં છે આપણી પૃથ્વી પર? તો દરિયામાં, બધી જગ્યાએ, સમુદ્ર અને મહાસાગરોમાં. પણ એ પાણી છે ને એ પીવાલાયક નથી. દરિયા કિનારે ઊભા હોય તરસ લાગે તો એ નકામું પડે, કારણ કે ક્ષારવાળું છે. તો જુઓ, સમુદ્ર તથા મહાસાગરના પાણીમાં ઘણા બધા ક્ષાર ઓગળેલા હોય છે, તેથી પાણી ખારું હોય છે. તે પીવામાં અયોગ્ય તથા ઘરની અન્ય પ્રવૃત્તિ, ખેતીવાડી અને ઉદ્યોગોની પ્રવૃત્તિ માટે ઉચિત નથી, કારણ કે ખેતીવાડીમાંય ના વપરાય, એનાથી છોડ સારા ના થાય. ઉદ્યોગોમાં વાપરે તો ક્ષારને કારણે પાઇપો કટાઈ જાય, નહીં તો બધા ઉદ્યોગો દરિયા કિનારે ના સ્થાપવામાં આવે તો એટલું પાણીનો બચત તો થાય. આપણે દરિયામાંથી કદી પાણી ખૂટવાનું નથી, પણ એ પાણી દરિયાનું પાણી ઉદ્યોગોમાં વપરાતું નથી, ખેતીવાડીમાંય વપરાતું નથી અને આપણી અન્ય પ્રવૃત્તિમાં પણ વપરાતું નથી. એટલે આટલો બધો પાણીનો જથ્થો હોવા છતાંય આપણી પાસે પીવાલાયક પાણી બહુ જ ઓછું છે. આ જે વિડીયો ભણે એમાં આપણે શીખ્યા, જો હોમવર્ક છે, પાણીના ઉપયોગ જણાવો, પાણીના સ્ત્રોત વિશે સમજાવો, પાણીના સ્ત્રોત અને તમારા ઘરમાં પીવાનું પાણી ક્યાંથી અને કેવી રીતે આવે છે એ સમજાવો, અને ચોપડીનું પાના નંબર 136-37 વાંચો. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. ઓકે.